દેવાંગ દેવાંગ શું થયું? હા, આટલા બધા ઊંડા વિચારોમાં કેમ? અને તમે ઉદાસ હોય એવું કેમ લાગે છે? કઈ નહીં, હું શું કામ ઉદાસ હો? રેડી જ છે. દેવાંગ, જુઓ, તમારા ચહેરા ઉપરથી જ ખબર પડી જાય છે. અને ખોટું બોલતા ના આવડતું હોય ને તો ના બોલાય. ધંધાનું ટેન્શન છે. હા જો ને, અત્યારે કેટલી બધી મંદી આવી ગઈ છે ધંધામાં. કામનો ક્યાંય મેળ પડતો નથી. અને આમ પણ મને પણ ખબર છે કે ગમે તેમ કરીને પૈસા કમાવા બહુ જરૂરી છે. જો પૈસા નહીં હોય ને મારી પાસે તો આવનારો સમય બહુ ખરાબ આવશે. આપણે શું કરીશું? પૈસા ઘરમાં નહીં હોય તો આ ઘર કેવી રીતે ચલાવીશું? સાચી વાત છે તમારી, પણ આવી રીતે ટેન્શન લીધે ઘર ચાલી જશે નહીં ને? ખબર છે કે મંદી ચાલે છે, કોઈ રસ્તો બીજો છે નહીં, પણ જો આવી રીતે ટેન્શન ના લેવાય, બધું સરખું થઈ જશે. ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે. ના થયું તો? જુઓ, આવા હલકા વિચારો કરીને શું કરવાનું? ના થયું તો પોઝિટિવ વિચારો ને કે જે થશે બહુ સારું થશે. હા, આજે દુઃખ છે તો કાલે સુખના દિવસો પણ આવશે ને? બરાબર છે. હા, કોઈની સામે ઊભા રહીને પોઝિટિવ રહો, શાંતિ રાખો, ટેન્શન નહીં લો. આ શબ્દ બોલવા બહુ સહેલા હોય છે, પણ જ્યારે હકીકતમાં આપણે તકલીફમાં હોઈએ અને જ્યારે શું કરવું શું નહીં, આગળ કેવો સમય આવશે કેવો નહીં, આ ટેન્શનમાં હોય ને માણસ, ખુદ એ માણસ જ જાણતો હોય છે કે આગળ એની સાથે શું થઈ રહ્યું છે અને શું થવાનું છે. કારણ કે આ પોઝિટિવ પોઝિટિવ પોઝિટિવિટીનો આ ડોઝ લેવાથી કંઈ નથી થતું. એ જ્યારે હું સમજી શકું છું તમારા દુઃખ, પણ આમાં કોઈ બીજો રસ્તો નથી. તમે જે આ શોપ પર જતા ત્યાં પણ મંદીના લીધે બધું બંધ થઈ ગયું, પણ જો આવી રીતે ઉદાસ ના થાવ, બધું સરખું થઈ જશે. અને કંઈ નહીં તો હું તો છું ને, હું નોકરી ગોતી લઈશ નાની મોટી, કંઈ નહીં તો ટિફિન સર્વિસ ચાલુ કરી દેશું, કંઈક તો થશે ને. તું છે ને, એટલા માટે જ મારી લાઈફમાં ટેન્શન ઓછું છે. ન જાણે કેમ પણ જ્યારે જ્યારે કપરો સમય આવે છે ને ત્યારે આ તારો એક શબ્દ, હું છું ને, એ આમ અંદરથી કેટલી હિંમત આપી જાય છે. જો હેતલ, હું બધો જ પ્રયત્ન કરવા તૈયાર છું. હું ગમે તેમ કરીને ગમે ત્યાંથી પૈસા લાવવા તૈયાર છું. બસ એક મોકો મને મારી લાઈફ આપે બસ. પણ દેવાંગ, તમે આવું કેમ બોલો છો? એવું તો સાચું કહેજો. હા, ધંધાનું ટેન્શન છે કે બીજું કઈ છે? ધંધાનું સાચું બોલો. ધંધા સિવાય બીજું કોઈ ટેન્શન નથી. એક વાર યોગ્ય ધંધો મળી જાય ને મને, એટલે બસ હું આ દુનિયાને સાબિત કરી બતાવીશ કે હું પણ લૂઝર નથી, હું પણ કંઈક કરી શકું એમ છું. આપણે છે ને ટિફિન સર્વિસ ચાલુ કરી દઈશું, તમે એમાં તો મારી હેલ્પ કરશો ને? હા, હું હેલ્પ કરીશ. બધી જગ્યાએ ટિફિન દેવા જવાના, ઓર્ડર લેવાનો, આ બધું જ કામ મારું. બસ અત્યારે મને તારા સપોર્ટની જરૂર છે. એટલે જો હું સપોર્ટ આપું છું તમને પૂરેપૂરો. તમારે છે ને આ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. અને સહી વાત આ લોકોને સાબિત કરવાની ને એ બધી, તો એવી કેમ વાતો કરો છો તમે? તમે ક્યાં લૂઝર છો? તમે તમારી પોતાની જાતને લૂઝર શું કરવા સમજો છો? છતાંય એક ટેગ લઈને હંમેશા ઘરમાં ફરતો રહ્યો છું ને, કે હું કંઈ નથી કરતો, રખડું છું, કમાણીના નામે જીરો છું. નહીં, હું પણ કંઈક કરી બતાવીશ.
મારા પણ સપનાઓ છે, એ બધા સપના હું પણ પૂરા કરવા માંગુ છું અને કરીશ. જોજે ને તું. અરે દામિની, તું? યસ. તું દામિની જ ને? હા. મને ઓળખે છે? ઓળખાણ ના પડી એટલે. હેતલ, આપણે પેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા હતા, તમારા જૂના પાડોશી. રાઈટ રાઈટ, યાદ આવ્યું મને. કેમ છે? બસ એકદમ સારું છે. તને કેમ છે? તારી બીમારી સારી થઈ ગઈ? કઈ બીમારી? તને થઈ હતી ને, હોસ્પિટલ હતી તું અને ઇમરજન્સી હતું તારે તો. હું હોસ્પિટલમાં હતી અને મને જ નથી ખબર. ક્યારે? થોડાક દિવસ પહેલા. ના, મને તો કાંઈ નથી થયું. તારા સાજી તો છું, તારી સામે ઊભી છું. બીમારીના કારણે કઈ ભૂલચૂક તો નથી થઈ ને તારી? ગાંડી તો નહીં થઈ ગઈ હોઉં ને હું કે મને બીમારી થઈ હોય ને હું જ ભૂલી જાઉં કે હા હું બીમાર તો પડી હતી, પણ હવે મને યાદ નથી આવતું. અરે મને તો દેવાંગે વાત કરી હતી કે અશોકભાઈના વાઈફ બહુ બીમાર છે અને એમને ઇમરજન્સી છે. બિચારા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને હવે હોસ્પિટલ લઈ જવાનો વારો આવ્યો. પણ દેવાંગે તમને એવું શું કામ કહ્યું? એ તો નથી સમજાતું, પણ તમારું નામ દઈને મારી પાસેથી 50,000 રૂપિયા રોકડા અને સોનાના દાગીના એ બંને લઈ ગયા હતા. નહીં નહીં, મેં કોઈ પાસે પૈસા નથી મંગાવ્યા, મને કઈ નથી થયું. જો દામિની, આ 50,000 રૂપિયા તમે તારે તું ગમે ત્યારે આપી દેજે. અરે પણ થયું કઈ? થયું જ નથી. મારી બેન વાત સમજવાની કોશિશ કર. મને કઈ નથી થયું તો હું શેના પૈસા મંગાવું? અને અશોકે, એક મિનિટ, અશોકે દેવાંગભાઈ પાસેથી પૈસા મંગાવ્યા? હા, દેવાંગે મારી પાસેથી લીધા. કીધું કે તમારી તબિયત બહુ ખરાબ છે અને જો આપણે એક પાડોશી તરીકે પાડોશી ધર્મ ન નિભાવીએ તો આપણામાં શું ફર્ક પડે? હે ભગવાન, માતા, શું થયું છે દામિની? એક્ચ્યુઅલી મને એવું લાગે છે કે જેમ અશોકે આ એપ્લિકેશનમાં પૈસા નાખ્યા હતા ને, એમને જે નુકસાની આવી છે ને, એવી જ રીતે એમને દેવાંગભાઈને પણ પૈસા નાખવાનું કહ્યું હશે. દેવાંગભાઈએ પૈસા નાખ્યા હશે અને એમને પણ નુકસાની આવી હશે. એ પૈસા રિકવર કરવા માટે એ ખોટું બોલ્યા છે તો કે અમે પૈસા મંગાવ્યા છે. ત્યારે મેં દેવાંગને પૂછ્યું હતું, બરાબર એણે મને કીધું કે તારી કસમ છે મેં આવું બધું ધંધા છોડી દીધા છે, શેર બજારનું કરતા હતા એમાં પણ એણે પૈસા નથી નાખ્યા એવું જ કહેતા હતા. હા, સટ્ટો રમતા હોય, દારૂ પીતા હોય, આ બધાને છે ને ખાલી કોઈ હાથ પકડવા વાળું જોઈએ છે. સાચી વાત છે દામિની તારી. હા, લોકો તો છે ને એક નંબરના જૂઠા હોય છે અને મેં દેવાંગ ઉપર વિશ્વાસ કરીને એમને પૈસા અને ઘરેણા બધું જ આપી દીધું. હું પહેલા જ ના પાડતી હતી. અશોકને કહ્યું હતું કે આ શોર્ટકટ છે ને કંઈ આવે નહીં, બધું એ મહેનતથી ઊભું કરવું પડે છે. પણ નહીં, મારી વાત ના માની. હવે પોતે તો ડૂબ્યા પણ બીજાને લઈને ડૂબ્યા. સાચું કહું ને તો સારું થયું કે તું મને રસ્તામાં મળી અને બધી હકીકત ખબર પડી, નકર દેવાંગ મારી પાસેથી ખોટું બોલી બોલીને હજી પણ રૂપિયા પડાવી લેત. પણ હવે શું? હવે એક જ રસ્તો થાય, તું ચાલ મારી સાથે ઘરે. પછી બધાને સાચી હકીકત જણાવીએ કે દેવાંગ આવી રીતના ખોટું બોલ્યા છે. ફાઇન, હું અશોકને પણ ત્યાં જ બોલાવી લઉં છું. આવશે તો નહીં, કંઈક ને કંઈક બાના બતાવશે. પણ એને હકીકત ના કહેતા, ખોટું બોલીને બોલાવી લો. આવશે તો ખરા જ ને, ખોટું બોલશો એટલે. જોઉં છું, મારી રીતે વાત કરવાની કોશિશ કરું છું. પહેલાં ઘરે જઈને જોઈએ તો ખરા કે શું વાત છે. ચાલો. બેટા, જવાબ આપ ને. કેમ જવાબ નથી આપતો? આ કેટલાય દિવસથી જોઈએ છે, ઉદાસ ઉદાસ ફરે છે, કોઈની સાથે વાત નથી કરતો. થયું છે શું? જણાવ ને જરા. બેટા, કંઈ થયું હોય ને તો કોઈને કહી દેવાય. આપણી વાત જો કોઈને શેર કરી દઈએ ને તો એમાં તું બહાર નીકળી જાય, નકર તું અંદર અંદર ઘૂંટાયા કરીશ. હા, છો બેટા. કંઈ નથી થયું તો શું કહું તમને લોકોને? હા, તમે લોકો શું એકને એક વાત પકડીને પાછળ પડી? કઈ નથી થયું દેવાંગ. ભાભી, તમે મોજ સાક્ષાત હું હોસ્પિટલમાં હતા ને ઇમરજન્સી કેસમાં, સારા થઈ ગયા ને? બહુ મોટું દવાખાનું હતું,
હા બેચારા માંડ માંડ જીવ બચાવ્યો છે એમણો. ના ના આ આ ભાભી નહીં, એ તો બીજા કોઈ ને મેં વાત કરી હતી તને. મેં તમને કીધું હતું, પૂછ્યું પણ હતું કે અશોકભાઈ ની વાઇફ ને તો તમે હા પણ પાડી હતી, તો અશોકભાઈ ની વાઇફ જ છે ને? કોઈ બીજા અશોકભાઈ હશે તમારા ફ્રેન્ડ? હા હા, મેં તો મારા હસબન્ડ અશોક ને બોલાવ્યા જ છે, એ આવે ને એટલે જોઈ લેજો કે એ જ અશોક. બેટા કેમ એમ ગભરાયા કરે છે? અરે પણ શું છે આ બધું? આ બધી વાત શું છે? ઇમરજન્સી કેસ ને હોસ્પિટલ ને હેતલ બહુ, આ શું વાત કરી રહ્યા છો તમે લોકો? મમ્મી વાત જાણે એમ છે ને કે દેવાંગે મારી પાસેથી ખોટું બોલીને રૂપિયા લીધા હતા, 50,000 રૂપિયા અને મારા ઘરેણા. મેં પૂછ્યું તમારે શું કરવા છે, તો એમણે મને અશોકભાઈનું નામ આપ્યું કે એમની વાઇફ બીમાર છે અને હોસ્પિટલમાં છે, ઇમરજન્સીમાં છે, જો આપણે એમને પૈસા નહીં આપીએ તો કોણ આપશે? એક મિનિટ દેવા, આ હેતલ બહુ કહે છે એ બધી વાત સાચી છે? એકદમ સાચી છે, હું કહું છું ને મારા નામે દેવાંગભાઈએ પૈસા લીધા છે, પણ શું કામ લીધા છે ને મને નથી ખબર. અને અશોકે તો બાનું બતાવી દીધું છે કે અહીંયા નહીં આવી શકે, કામમાં ફસાયા છે ને, બહુ ટ્રાફિક છે બહાર અત્યારે એટલે. અને બીમાર તો હું નથી, થોડુંક ગળું દુખે છે પણ ઇમરજન્સી કાંઈ નથી, 50 રૂપિયામાં પતી જશે. બેટા તું કેમ કંઈ બોલતો નથી? આ બધું છે ને હમણાં આમના હસબન્ડે જ કર્યું છે અશોકભાઈએ. પણ શું કર્યું છે એણે? પપ્પા તમે મને શેર માર્કેટમાં સટ્ટો રમવાની ના પાડી હતી ને, એ પછી એક દિવસ મને અશોકભાઈ મળ્યા, એમણે મળીને મને બધી મોટી મોટી વાતો કરી. એમના ફોનમાં એક એપ્લિકેશન હતું, એ એપ્લિકેશન બતાવ્યું, એની અંદર આપણે પૈસા રોકીએ ને તો 15 દિવસમાં આપણા રૂપિયા પાછા મળી જાય, અને ઉપરથી જેટલા રૂપિયા રોક્યા હોય ને એના 4 ગણા રૂપિયા આપણને મળે. એટલે પપ્પા સાબિતી હતી એમની પાસે, કંઈ કરવાનું નહોતું, સટ્ટો નહોતો, જુગાર નહોતો, ખાલી એકવાર પૈસા રોકવાના અને પછી આપણી નીચે છે ને આપણે બીજા 3 લોકોને જાણ કરવાની, જેથી કરીને એ લોકોનું વેચાણ વધે અને આપણને એમાંથી કમિશન મળે. અરે પણ બેટા મેં તને ના પાડી હતી ને, તારા માટે એપ્લિકેશન બધી કઢાવી નાખી હતી, છતાં તું એમાં પાછો ગયો. અરે પપ્પા પણ આ જુગાર નહોતું, સાબિતી હતી મારી પાસે અને એણે મને ઘણા બધા પ્રૂફ પણ બતાવ્યા હતા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને કંપનીના નામ સહિતની બધી ડિટેલ્સ. પણ મમ્મી મને થયું કે અશોકભાઈ રૂપિયા કમાઈ રહ્યા છે, આટલી આસાનીથી રૂપિયા મળે છે તો હું પણ શું કામ ના રૂપિયા રોકું. મેં પણ રોક્યા અને ઓછા નહીં. પણ બેટા શોર્ટકટમાં જે પૈસા રોકાય ને એ ક્યારે શોર્ટકટ નથી હોતા, એ લોંગ ટર્મ થઈ જાય છે, લોંગ સુધી ચાલ્યા જાય છે. એક મિનિટ, કેટલા રૂપિયા રોક્યા એ તો જાણો પહેલા. એને ઘણેલા વેચી દીધા ને 50,000 તો કે છે ચાલો. એક મિનિટ, પણ 8.5 લાખ રૂપિયા, 8 લાખ ટોટલ, 8.5 લાખ રૂપિયા રોક્યા હતા અશોકભાઈએ, અને કંપનીમાંથી જે માણસ આવ્યો હતો ને એણે લખાણ કરીને પણ આપ્યું હતું અને કહ્યું હતું કે આ રૂપિયા છે ને 15 દિવસમાં પાછા મળી જશે, અને ઉપરથી રોજની ઇન્કમ મારી 50,000 રૂપિયાની શરૂ પણ થઈ જશે. આંટી યુ નો વોટ, અશોકે તો 1.5 નાખ્યા હતા પણ આમને એ તો એમનાથી ઘણા આગળ વધી ગયા, અને માનું છું અશોકનો આમાં વાંક છે, એ પોતે તો ફસાયા ને તમને પણ ફસાવ્યું, પણ તમારામાં બુદ્ધિ નહોતી, તમે જરાક તો વિચાર કરી શકતા હતા ને, કોઈ આવીને કહ્યું કે આ બિસ્કિટ છે એટલે ખાઈ લે તો ખાઈ લેવાના, નો ખાવું જોઈએ. અરે બેટા તમે તો ભણેલા ગણેલા છો, તમને ખબર પડવી જોઈએ કે હું પૈસા ક્યાં રોકું છું ને જ્યાં રોકું છું ને, તો એની કંઈક ને કંઈક પ્રૂફ હોવું જોઈએ, બધું ઓનલાઈન છે તો આવી રીતે હોય? આ છેતરપિંડી થઈ તારી સાથે, છેતરપિંડી, તને 1000 વાર સમજાવ્યો હતો શોર્ટકટમાં પૈસા નહીં કમાવાય નહીં કમાવાય, પણ તું એક છે કે માન્યો નહીં કે શોર્ટકટ પકડવા ગયો અને હલવાઈ ગયો. દેવા બેટા મહેનત વગર જીવનમાં કાંઈ નથી મળતું, માણસે મહેનત કરીને જ બધું મેળવવું પડે. તને એમ લાગે કે તું રાતોરાત બંગલો ઊભો કરી દઈશ, તો બેટા એમ રાતોરાત કુલ કરોડપતિ નથી થતું, એની પાછળ એની વર્ષોની મહેનત હોય છે. અને તને
આ શેર બજારના રવાડે કોણે ચડાવ્યો એમને નથી ખબર. તારા પપ્પાએ તને પાછો વાળ્યો તો તું પાછો એમાં ભરાયો. અરે બેટા, આમ ને આમ તો તું ખાડામાં ઉતરતો જઈશ. અત્યારે તો અમે મા બાપ જીવીએ છીએ, કાલે તારું શું થશે? જો ઉતરી ગયો છું મમ્મી, જે 4 લાખ રૂપિયા છોકરાણીવાળા લોકો માગી રહ્યા છે, ઉછીના લઈને આવ્યો હતો ને એ લોકો મારી પાછળ પડ્યા છે, અને એટલા માટે જ હું ઘરની બહાર પણ નથી નીકળતો. અને તમે કહી રહ્યા હતા ને કે શું વિચારમાં છે, બસ આ રૂપિયા કેવી રીતે આપીશ અને ક્યાંથી આપીશ ને એ જ વિચાર કરી રહ્યો છું. હવે જે થઈ ગયું ને એ ભૂલી જા, તું ચિંતા નહીં કર. તારો બાપ હજી બેઠો છે, તું પડી ગયો છે, તને મારે ઊભો કરવાનો છે, અને તારું જે પણ દેવું છે ને એ હું મારા ઘરેણા છે ને એ વેચીને પણ પૂરું કરીશ. પણ હવે પછી આ બાપની સલાહ માનજે, બાપની વાત યાદ રાખજે, ક્યારેક આવી ભૂલ નહીં કરતો બેટા. સોરી પપ્પા, આજ પછી આવું કામ ક્યારેય નહીં કરું. મમ્મી, મને માફ કરી દો ને.